બે વસ્તુ ચેક કરી લો, એક તો અચળની કિંમત બરાબર મૂકી છે કે નહીં એ ચેક કરી લો, અને બીજી વસ્તુ કે x ના સહગુણક બધે 1 જ છે. ઓકે, આ વસ્તુ પર પણ ધ્યાન રાખવાનું જ્યારે છેલ્લું ફાઇનલ સંકલન કરવાનું હોય ત્યારે x ના સહગુણક પર પણ ધ્યાન તમારું ડેફિનેટલી દોરાવવું જ જોઈએ. ઓકે, તો તમારી કિંમત શું થઈ જશે? તો કે કિંમત થઈ જશે 2 log mod x માઇનસ 1 માઇનસ અહીંયા સ્ક્વેર છે ઉપર જાય એટલે માઇનસ 2 ઘાત, એનું થઈ જશે માઇનસ 1 અપોન x માઇનસ 1. આ લાસ્ટ ટાઈમ મેં બહુ ડિટેલમાં સમજાવેલું, જો ધ્યાન ના હોય યાદ ના આવતું હોય તો ફરીથી એ વિડીયો જોઈ લો જ્યાં તમારો આઈ થિંક x માઇનસ 1નો સ્ક્વેર હશે. ઓકે, તો અહીંયા થઈ જશે 2 log mod x માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ 1 અપોન x માઇનસ 1 માઇનસ 2 log mod x પ્લસ 1 પ્લસ c. ઓકે, આ બંનેનો સહગુણક સમાન છે. યસ, બંનેનો સહગુણક સમાન છે તો શું કરું? તો કે 2 કોમન કાઢી લઉં, અહીંયા માઇનસ છે એટલે બંને ભાગાકારમાં આવી જશે, log mod x માઇનસ 1 અપોન x પ્લસ 1 પ્લસ આ પદ તો બેઠું જ. તો આ થઈ ગયો તમારો ફાઇનલ 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 જવાબ. ઓકે, 10મો સમ આપણે ઓલરેડી કરી ગયા છે, 11મો સમ જોઈએ. ઓકે, 11મો સમ અહીંયા આવી જશે, 5x અપોન x પ્લસ 1 x સ્ક્વેર માઇનસ 4 છે તો બોલો 2 અવયવ થશે, x પ્લસ 1 x માઇનસ 2 અને x પ્લસ 2. બોલો અવયવ કયા કયા છે મારી પાસે? તો આને લખાય a અપોન a b c, તો આપણે લખતા જ નથી, તો અહીંયા પહેલો અવયવ લખી દો. કયો છે? કે માઇનસ 1 પ્લસ અહીંયા બીજો અવયવ કયો લઉં છું? x માઇનસ 2. ઓર્ડર બિલકુલ ક્રમ બિલકુલ મહત્વનો નથી. ઓકે, તમે પહેલાં a b c લખે છે આપણે, તો પહેલાં c લખો પછી b લખો પછી a લખો, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અહીંયા થઈ ગયો તમારો x બરાબર માઇનસ 1, બધે મૂકવાનો x બરાબર માઇનસ 1. બોલો માઇનસ 5 જોઈશે ઉપર, અહીંયા થઈ જશે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 1 પ્લસ 2 1. ચલો x બરાબર 2 મૂકો, 5 2 10, 2 મૂકો 3, અહીંયા પણ 2 મૂકો 4. ચલો અહીંયા માઇનસ 2 મૂકશું, માઇનસ 10, અહીંયા થઈ જશે માઇનસ 2 પ્લસ 1 માઇનસ 1, અહીંયા થઈ જશે માઇનસ 2 માઇનસ 2 માઇનસ 4. ઓકે, 5/3 1 અપોન x પ્લસ 1. મેં શું કર્યું? તો કે માઇનસ માઇનસ પ્લસ પણ કરી દીધું અને અચળ પદ બહાર પણ કાઢી લીધું. હવે પછી છેલ્લે ખાલી i ઉમેરવાનું રહેશે. ચલો અહીંયા જોઈએ, 10 ના છેદમાં 4, તો અહીંયા છેદ ઉડશે 5/6 પ્લસ 5/6 1 અપોન x માઇનસ 2. મેં તમને આગળ પણ કીધું છે કે આ કયો અવયવ મૂકો છો એ લખવાનું, એટલે પેપર ચેક કરીને બિલકુલ આઈડિયા આવી જાય કે તમને મેથડ ખ્યાલ છે કઈ રીતે તમે મેળવ્યું છે. ઓકે, અહીંયા પણ ફરીથી 2 કટ થશે એટલે અહીંયા માઇનસ 5. જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઉપર માઇનસ છે એટલે માઇનસ રહેશે, માઇનસ 5/2 3 વખત માઇનસ છે એટલે માઇનસ ચિહ્ન આવે, અપોન x પ્લસ 2. બોલો આ થઈ જશે dx, અહીંયા પણ dx, અહીંયા પણ dx, અહીંયા લખી દઉં રાઈટ. અને કોઈને ઈચ્છા થતી હોય તો ઉપરથી જ આઈ લખતા હો તો પણ ચાલશે. ચલો 5/3 1 અપોન છે તો લોગ મોડ, આ પણ પ્લસ 5/6 આ પણ 1 અપોન છે તો લોગ મોડ, અને આ માઇનસ 5/2 આ પણ 1 અપોન 1 ઘાત છે એટલે લોગ મોડ પ્લસ સી. ઓકે, આ પદ હું જરાક અહીંયા લખી દઉં, માઇનસ 5/2 લોગ મોડ એક્સ પ્લસ 2 પ્લસ સી. 5 જો દરેકમાંથી કોમન કાઢવો હોય કાઢી શકાય, આટલું રાખશો તો પણ કોઈ વાંધો નથી. ઓકે, હવે આગળ વધતા પહેલાં ઉદાહરણ જોઈ લઈએ થોડુંક. 12, 13 અને 14. ઓકે, 12 અને 13 જોઈ લઈએ અત્યારે. તો 12મો સમ જે છે, તમને જો ખ્યાલ હોય તો મેં અહીંયા શું ચેક કર્યું? તો કે અહીંયા ઘાત ચેક કરી, જો એક્સની 1 ઘાત છે 3 ઘાત છે, અહીંયા પણ એક્સની 1 ઘાત છે અને નીચે 3 ઘાત છે જો બહુપદી સ્વરૂપમાં ફેરવું તો. ઓકે, 12મું જે ઉદાહરણ છે, ઉદાહરણ 12માં જુઓ.
શું થાય છે તો કે અંશમાં પણ સ્ક્વેર છે અને છેદમાં પણ સ્ક્વેર છે એટલે નાની મોટી ઘાત નથી અંશમાં ઘાત નાની છેદમાં મોટી જો એવું હોય તો જ તમે આ બધું એપ્લાય કરી શકો નહીં તો તમારે પહેલાં ઉચિત સમ્મેય વિધેય એટલે કે અંશમાં નાની ઘાત અને છેદમાં મોટી ઘાત સ્વરૂપમાં પહેલાં લાવવું પડે ઓકે ઉદાહરણ 12મી રકમ લખું છું એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 જુઓ શું છે તો કે ઘાત સમાન છે શું છે ઘાત એક સરખી છે નાની મોટી નથી સમાન ઘાત છે નાની મોટી ઘાત નથી અંશમાં અને છેદમાં ઘાત સમાન છે ઉચિત સમ્મેય વિધેય નથી તો તમે આમાંથી કોઈ પણ મેથડ હા કોઈ એવું કરે છે કે બે અવયવ પાડી દીધા માઇનસ 3 માઇનસ 2 તો એ તમારું રોંગ થશે જવાબ નહીં આવે ઉચિત સમ્મેય વિધેય નથી તો પહેલાં મારે શું કરવું પડે તો કે અંશમાં જે છે પદ એના બદલે છેદનું પદ લાવો અથવા સીધો ભાગાકાર કરો તો પણ ચાલે ચલો એક્સ સ્ક્વેર વાળું પદ તો અંશમાં છે જ ટેક્સ્ટબુકમાં કઈ રીતે કર્યું આઈ ડોન્ટ નો ઓકે હું શું કરું છું તો કે છેદનું પદ ઉપર એઝ ઇટ ઇઝ મેં લખી દીધું હા ટેક્સ્ટબુકમાં પણ આ જ કર્યું છે છેદનું પદ લખી દીધું તો મેં માઇનસ 5x આ 5x બાદ કર્યા છે તો બોલો મારે ઉમેરવા પડે 5x બાદ કર્યા છે ઉમેરવા પડે 6 ઉમેર્યા છે તો બાદ કરવા પડે ઓકે આ બંને પદ મેં એડિશનલ લખ્યા માઇનસ 5x પ્લસ 5x અને પ્લસ 6 માઇનસ 6 અને આ જે પ્લસ 1 હતું એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે એ પ્લસ 1 તો એઝ ઇટ ઇઝ રહેશે કોઈને આઈડિયા આવી ગયો હોય કે ઉપર પ્લસ 1 છે આપણે પ્લસ 6 કર્યા તો માઇનસ 5 કરવાના નહીં આવે તો આ રીતે ઉમેરીને જેટલા પદ ઉમેર્યા છે એટલા પદ બાદ કરી દીધા ઓકે હવે શું કરું છું તો કે અહીંયાથી હું કરી દઉં છું છેદની બાજુ અહીંયા શું થઈ જશે છેદની બાજુ કરશો એટલે 1 આવી જશે અહીંયા શું થશે તો કે 5x માઇનસ 6 પ્લસ 1 બોલો માઇનસ 5 અહીંયાથી તમને ટેક્સ્ટબુકમાં પદ આપ્યું ડાયરેક્ટ યસ અહીંયાથી તમને ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ પદ આપ્યું છે આપણે શું કર્યું તો કે છેદનું પદ એડજસ્ટ કર્યું એડજસ્ટ કરવા માટે હું શું કરું છું તો કે માઇનસ 5x પ્લસ 6 ઉમેરો અને બાદ કરો જે ઉમેરો એ બાદ કરો અને જે બાદ કરો એ ઉમેરો જે બાદ કર્યું એ ઉમેર્યું અને જે ઉમેર્યું એ બાદ કર્યું ઓકે ચલો હવે આ તમારું જો અહીંયા એક્સ ની 1 ઘાત અને અહીંયા એક્સ ની 2 ઘાત હવે આ ઉચિત સમ્મેય વિધેય છે તો હવે આના માટે શું કરવાનું બોલો શું કરશું તો કે આના અવયવ પાડી દઈએ એક્સ માઇનસ 3 એક્સ માઇનસ 2 યસ અવયવ પડી ગયા હવે શું કરવાનું તો કે અહીંયા પહેલો અવયવ એક્સ માઇનસ 3 લઈ લો એટલે એક્સ બરાબર 3 લઈ લો એક અચળ મળી જશે પ્લસ અહીંયા લઈ લો એક્સ માઇનસ 2 બીજો અવયવ એટલે અહીંયા બીજો અચળ મળી જશે ચલો કિંમત મૂકી દઈએ આ સિવાયના બાકીના બધા પદમાં બોલો 15 માઇનસ 5 10 3 માઇનસ 2 1 અહીંયા શું થશે તો કે 5 ટુ 10 માઇનસ 5 એટલે 5 અને અહીંયા 2 માઇનસ માઇનસ 3 2 માઇનસ 3 એટલે માઇનસ 8 જેટલી જગ્યાએ એક્સ હતો એક્સને બદલે અહીંયા બધે આના સિવાય બાકીના બધામાં 3 મૂકવાનું ત્યાં નહીં મૂકવાનું ત્યાં મૂકશો તો ઇન્ફાઇનાઇટ થઈ જશે અને અહીંયા પણ એક્સને બદલે બાકી બધી જગ્યાએ આ અવયવ સિવાય બધે 2 મૂક્યું ઓકે હજી જો નહીં આઈડિયા આવતો હોય તો ફરીથી 7.5ની શરૂઆતનો વિડીયો જોઈ લો એટલે એકદમ ક્લિયર થઈ જશે હવે આઈ લખું છું બોલો 1નું ઇન્ટિગ્રેશન આપણી પાસે છે 10 અચળ અહીંયા થઈ જશે એક્સ માઇનસ 3નું ડીએક્સ ઇન્ટિગ્રેશન આ માઇનસ 5 1 અપોન એક્સ માઇનસ 2 ડીએક્સ ચલો 1નું થઈ જશે એક્સ પ્લસ 10 આ થઈ જશે લોગ મોડ એક્સ માઇનસ 3 અને માઇનસ 5 લોગ મોડ એક્સ માઇનસ 2 પ્લસ સી એટલે આ દાખલો આમ ઇઝી છે બિલકુલ ઉદાહરણ 12 એકદમ ઇઝી છે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ઉચિત સમ્મેય વિધેય નથી કમ્પલસરી નાની મોટી ઘાત અંશમાં નાની છેદમાં મોટી
એજ ફોલો થવો જોઈએ. ઉદાહરણ 13 તો ડાયરેક્ટ જ છે, હમણાં જે આપણે બે સમ કર્યા એ ટાઈપનું જ. શું છે રકમ? તો કે 3x-2 x+1² ઇન્ટુ x+3. બોલ શું કરશું? a અપોન x+1 પ્લસ બી અપોન x+1² પ્લસ સી અપોન x+3. યુ કેન સી ઇટ પ્રોપરલી? લેટ મી ચેક. ઓકે, દેખાય છે, પરફેક્ટ. ચલો હવે લસા લઈ લો બંને બાજુ. તો આ બાજુ તો ગુણાકારમાં છે જ, અહીંયા શું થશે? તો કે x+1 એક ઘાત છે, બીજી એક ઘાત લાવવી પડે. જો આગળના જે શરૂઆતના દાખલાઓ છે બધામાં જ્યારે જ્યારે નવા સ્ટેપ્સ આવ્યા છે ત્યારે મેં બહુ ક્લિયરલી સમજાવ્યા છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ 7.5ને એક એક સમ એકદમ પરફેક્ટ કરતા જશો ને તો આ બધા સમમાં ડાયરેક્ટ જે બોલું છું એમાં સમજ પડશે. એટલે હજી જો ક્લિયર ના હોય કે ભાઈ આ સેમ આવું કર્યું, લસ્સા પણ કેવી રીતે લેવાનું છે પણ મેં ડિટેલમાં બતાવ્યું છે. ઓકે, તો બી કેરફુલ, ફરીથી ધ્યાનથી જુઓ એટલે ચોક્કસથી આવડી જશે. ચલો તો સી ઇન્ટુ x+1² અને આ ટાઈપના દાખલા અથવા તો આગળ જતાં આ સ્વરૂપમાં કન્વર્ટ થાય એવા દાખલા 3 અને 4 માર્કમાં વધારે પસંદગી પામે છે. કારણ કે એકવાર તમે વિચારી લો, આદેશ લો, પછી આ સ્વરૂપ આવે એ ટાઈપના દાખલા ઘણા બધા એવા છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ મેથડ પરફેક્ટ કરજો. ચલો લસા લઈ લીધો છે, હવે મારી પાસે અવયવ બે અવેલેબલ છે. કયા? તો કે એક x+1 એટલે x-1 અને બીજું x+3 એટલે x-3. ઓકે, તો 1/1 અવયવ તો મૂકશું જ આપણે. ચલો અહીંયા x-1 મૂકો. બોલો -3 -2 આ 0 થઈ જશે. અહીંયા x+1 ને બદલે 0, અહીંયા પણ 0, એટલે મને બી વાળું પદ મળશે -1+3. બોલો -5 = 2b, b = -5/2, b = -5/2. દર વખતે અચળ પદ જ મળે એવું જરૂરી નથી. ઓકે, x-3 તો -9 -2 આ 0, આ 0, સી ની કિંમત મળશે. જો અહીંયા આને બદલે કિંમત મૂકશો એટલે આ 0 થઈ જશે, આ પણ 0 થઈ જશે. બોલો સી ને બદલે સીમાં -3 મૂકો, -3 + 1 -2² આ બાજુ -11 અને આ બાજુ 4c, c = -11/4. ચલો બી અને સી મળી ગયા, એક્ઝેક્ટલી સેમ દાખલો આપણે કયો કર્યો? 11મો, 10મો અને 9મો બંને, 9 અને 10 બંનેમાં સેમ. ઓકે, ચલો શું કરશું? તો કે હવે બે કિંમતો મળી ગઈ છે, એક જ કિંમત બાકી છે એ વાળી. તો બોલો એનો સગુણ ax² પ્લસ અહીંયા પણ સીનો સગુણ તો cx² અને આ બાજુ તો છે જ નહીં, જો હોય તો સરખાવવાનું પણ હોય જ નહીં, પોસિબલ જ નથી. હા, પોસિબલ છે, ક્યુબ આવશે અહીંયા તો ઉપર x² ટર્મ હોઈ શકે ડેફિનેટલી. આમાં પોસિબલ નથી કેમ? તો કે અહીંયા તમારો બે જ અવયવ છે. x² મેક્સિમમ, x ઘાત મેક્સિમમ કેટલી છે? તો કે 2, એટલે ત્યાં પોસિબલ નથી. પેલે ત્યાં પોસિબલ છે x² પદ હોઈ શકે. બોલો તો a + c = 0 લખી શકું સરખાવ્યા x² પદને, સહગુણકોને. તો બોલો c = -a, c = -c, c = -, એટલે એ પ્લસ આવી જશે 11/4. ઓકે, અચળ બધા મળી ગયા. હવે ડાયરેક્ટ લખીએ a 11/4 (1/x+1) dx, બી -5/2 (1/x+1)² અને -11/4 (1/x+3) dx. 11/4 આ લોગ મોડ x+1. બોલો ફરીથી -2 ઘાત, 1 ઘાત ઉમેરો અને 1 ઘાત વડે ભાગો એટલે સંકલન થઈ જશે તમારું -1/x+1 અને -11/4 આથી
થઈ જશે log mod x plus 3 plus c. ચલો એક સ્ટેપ એક્સ્ટ્રા લખીએ. ઓકે, આ બંનેને સાથે લઈ લઈએ, બંનેનો અચળ સેમ છે, તો અહીંયા બાદબાકી છે એટલે ભાગાકારમાં થઈ જશે. આઈ ડોન્ટ નો ટેક્સ્ટબુકમાં એવી રીતે આપ્યું છે કે નહીં આપ્યું, પણ તમે લખી શકો 5/2 1/x + 1 + c. ટેક્સ્ટબુકમાં લીધું જ છે. તો આ થઈ ગયો તમારો ફાઇનલ 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 જવાબ ઉદાહરણ નંબર 13. ઓકે, એક સરખી મેથડ ફોલો થાય છે, થોડીક વસ્તુઓ થોડીક ટ્રિક્સ યાદ રાખવાની છે. જ્યાં ડાયરેક્ટ અવયવ મળે છે, પહેલાં ડાયરેક્ટ અવયવની કિંમત આપણે મૂકી દઈએ છીએ, પછી જે બાકી વધે છે એના માટે કમ્પેરિઝન કરીએ છીએ. જો તમે ત્રણેયમાં પણ કમ્પેરિઝન કરી શકો, એક્સનો સંગુણક સરખાઓ, અચળ પદ સરખાઓ અને એક્સ સ્ક્વેર વાળું પદ સરખાઓ, તો પણ ત્રણે ત્રણ અચળ મળશે, પણ થોડી ગણતરી લાંબી થઈ જશે. કેમ? તો કે અહીંયાથી તમારે પહેલાં વિસ્તરણ કરવું પડે, પછી સરખામણી કરો, તમને ત્રણ સમીકરણ મળશે, સમીકરણને ઉકેલવા પડશે, પછી એ બી સી મળશે. ઓકે, અહીંયા તમને ડાયરેક્ટ મળી જાય છે. તો આ તમારી શોર્ટકટ મેથડ કહી શકાય, બાકી પેલી મેથડ તો તમે દરેકમાં કરી જ શકો સંગુણક સરખાવીને. ઓકે, ચલો તો આની પ્રેક્ટિસ કરો, ફરીથી નવા વિડીયો સાથે પાછી મળીશ. ત્યાં સુધી વંદે માતરમ, બાય.